નમસ્કાર, શુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને સાંભળી દિવસને મંગલમય બનાવીએ. પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે આનંદિત જીવનના સૂત્રો. જીવનનો આનંદ પ્રાપ્ત કરવા માટેના સૂત્રો બહુ થોડા છે. તેમને જાણી લેવા માત્રથી કામ નહીં ચાલે. જ્યારે તેમને વ્યવહારમાં ઉતારવામાં આવે અને ગુણ, કર્મ તથા સ્વભાવનું અંગ બનાવી દેવામાં આવે ત્યારે જ તે ચમત્કાર બતાવે છે. આપણે હંમેશા કર્મયોગી બનવું પડે. કર્તવ્ય માર્ગને, કર્તવ્ય પાલનને પ્રધાનતા આપવી જોઈએ. શરીરને ભગવાનની અમાનત માનીને શ્રમ તથા સંયમની મદદથી તેને પ્રખર બનાવવી જોઈએ. સારામાં સારી ઈચ્છા કરો, પણ ખરાબમાં ખરાબ પરિણામ માટે પણ તૈયાર રહો. કર્તવ્ય પાલનથી જ પ્રસન્ન થાઓ. કોઈના પણ માલિક ના બનો. માળીની જેમ પોતાની આસપાસના દરેક પદાર્થ, પ્રાણી તથા સંબંધીઓને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરો. તેમના ઉપયોગ માટે અધીરા ના બનો. સાધનોનો ઉપયોગ, શ્રેષ્ઠતમ ઉપયોગ કઈ રીતે હોઈ શકે, શો હોઈ શકે તેનો વિચાર કરો. પાછળથી પસ્તાવવું ન પડે. આત્માધિકારે અને બીજા લોકો તિરસ્કાર કરે એવું કોઈ જ કામ ન કરો. લોભનું આકર્ષણ, સંબંધીઓનો આગ્રહ તથા જોખમનો ભય, આ ત્રણેયનો સામનો સાહસપૂર્વક કરે તે જ સાચો શૂરવીર છે. કર્મયોગી ઉચ્ચ કોટીનો યોદ્ધો છે. જીવન સંગ્રામમાં બુરાઈઓ રૂપી શત્રુઓની સામે ડગલે ને પગલે લડવું પડે છે, જજમવું પડે છે. અને એટલા માટે જ કહ્યું, સંગ્રામ જિંદગી હૈ, લડના ઉસે પડેગા, જો લડ નહીં શકેગા આગે નહીં બઢેગા. ઈમાનદારી, તત્પરતા અને તન્મયતાપૂર્વક કામ કરવામાં આવે અને ઉત્કૃષ્ટતાને પ્રતિષ્ઠાનો પ્રથમ પ્રશ્ન માનવામાં આવે તો એવું સત્કર્મ ઈશ્વરની શ્રેષ્ઠતમ ઉપાસના તથા જીવન સાધનાનું એક ખૂબ મહત્વનું અંગ બની જાય છે. અને જીવનની સાર્થકતાનું પહેલું સૂત્ર આ કર્મયોગ જ છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, 1977, પૃષ્ઠ 6-7. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી મોકલવામાં આવ્યો છે. આ દિવ્ય ઓડિયો સંદેશમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને અણસાંભળ્યો નહીં કરતા એને પોતાના અન્ય ગ્રુપમાં, સ્નેહી સંબંધીઓમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ. સંદેશાવાહક ગાયત્રી પરિવાર, સરગાસણ, ગાંધીનગર.